વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર એસાઇનમેન્ટ એમાં પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉકેલ મેળવો. 5માંથી ગમે તે 4. નીચેના પ્રશ્નોના ઉકેલ મેળવો 5માંથી ગમે તે 4. 5 પ્રશ્નો આપેલા હશે, એમાંથી ગમે તે 4ના ઉકેલ મેળવવાના છે. એમાં 8 એના ગુણ 8 છે. પ્રકરણ 1નો પહેલો પ્રશ્ન છે, સુધાબહેન 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવની 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે, તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? સુધાબહેન 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવની 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે, તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો આનો આપણે ઉકેલ મેળવીએ. તો પહેલો પ્રશ્ન છે કે સુધાબહેન રૂપિયા 60 પ્રતિ કિલોગ્રામના ભાવની 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે, તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો ઉકેલ માટે શોધીએ કે સુધાબહેને કેટલા રૂપિયા, તે રૂપિયા 60 પ્રતિ કિલોગ્રામ, એટલે કે 1 કિલોગ્રામના કેટલા રૂપિયા? 60. તો 3 કિલોગ્રામના કેટલા? તો શું આવશે? 3 × 60, એટલે કે આ બંનેનો ચોકડી ગુણાકાર. 60 રૂપિયા × 3 કિલોગ્રામ, નીચે 1 કિલોગ્રામ, એટલે 1 કિલોગ્રામ નીચે બરાબર કેટલા રૂપિયા થશે? તમે 60 અને 3નો ગુણાકાર કરશો તો કેટલા આવશે? 180 રૂપિયા. કેટલા થશે? 180 રૂપિયા. તો તેમણે 180 રૂપિયા ચૂકવવા પડે. કેટલા રૂપિયા ચૂકવવા પડે? 180 રૂપિયા ચૂકવવા પડે. પ્રશ્ન 2 છે, છકડો રિક્ષા 1 ફેરામાં 700 કિલોગ્રામ કેરીનું વહન કરે છે, તો 12 ફેરામાં કુલ કેટલી કેરીનું વહન કરે? શું પ્રશ્ન છે કે આપણો કે છકડો રિક્ષા 1 ફેરામાં 700 કિલોગ્રામ કેરીનું વહન કરે છે, તો 12 ફેરામાં કુલ કેટલી કેરીનું વહન કરે? એટલે કે ચકડો રિક્ષા 1 ફેરો ફરે છે, એમાં 700 કિલોગ્રામ કેરી એ લઈ જાય છે. 700 કિલોગ્રામ કેરી 1 ફેરામાં આવે છે, તો 12 ફેરામાં કેટલી કેરી આવે? તો ઉકેલ છે કે છકડો રિક્ષા 1 ફેરામાં 700 કિલોગ્રામ કેરીનું વહન કરે. 1 ફેરામાં કેટલી કેરીનું? 700 કિલોગ્રામ કેરીનું વહન કરે, તો 12 ફેરામાં કેટલા? 12 ફેરામાં કેટલા? તો શું થશે? 12 × 700, 700 કિલોગ્રામ ગુણ્યા 12 ફેરા, એમાં ભાગ્યા 1 ફેરો, તો કેટલા આવશે? 8400 કિલોગ્રામ કેરી. કેટલી કેરી આવશે? 8400 કિલોગ્રામ કેરી. તો છકડો રિક્ષા કુલ 8400 કિલોગ્રામ કેરીનું વહન કરશે. કેટલી કેરીનું? છકડો રિક્ષા કુલ 8400 કિલોગ્રામ કેરીનું વહન કરશે. પ્રશ્ન 3 જોઈએ, બળદ ગાડું 1 કલાકમાં 5 કિમી અંતર કાપે છે. બળદ ગાડું 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 5 કિલોમીટર અંતર કાપે છે, તો 65 કિલોમીટર અંતર કાપવામાં બળદ ગાડું કેટલો સમય લેશે? પ્રશ્ન આપ્યો છે આપણને, બળદ ગાડું 1 કલાકમાં 5 કિમી અંતર કાપે છે, તો 65 કિલોમીટર અંતર કાપવામાં બળદ ગાડું કેટલો સમય લેશે? ઉકેલ શોધીએ તો બળદ ગાડાને 5 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય બરાબર 1 કલાક, એટલે કે 5 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય 1 કલાક, તો તેથી 65 કિમી અંતર કાપતા લાગતો સમય બરાબર કેટલો? તો કેટલો આવશે? 65 કિમી, એટલે કે 65 અને 1 કલાક આ બંનેનો ચોકડી ગુણાકાર, અને આ 5 જે આવશે નીચે, તો 65 કિલોમીટર ગુણ્યા 1 કલાક નીચે છેદમાં 5 કિલોમીટર. તો તમે છેદ ઉડાડશો તો 13 × 5 કેટલા થશે? 65. તો કેટલા કલાક આવશે? 13 કલાક. તો બળદ ગાડાને 65 કિમી અંતર કાપવા 13 કલાક સમય લાગશે. કેટલો સમય લાગશે? બળદ ગાડાને 65 કિમી અંતર કાપવા
તેર કલાક સમય લાગશે. ચોથો પ્રશ્ન છે, માયા બહેન રૂપિયા 40 પ્રતિ કિલોગ્રામના ભાવની 5 કિલોગ્રામ તોતાપુરી કેરી ખરીદે છે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા હશે. પ્રશ્ન છે, માયા બહેન રૂપિયા 40 પ્રતિ કિલોગ્રામના ભાવની 5 કિલોગ્રામ તોતાપુરી કેરી ખરીદે છે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે. તો ઉકેલ શોધતા 1 કિલોગ્રામ તોતાપુરી કેરીનો ભાવ બરાબર 40 રૂપિયા. 1 કિલોગ્રામ તોતાપુરી કેરીનો ભાવ બરાબર 40 રૂપિયા. તેથી 5 કિલોગ્રામ તોતાપુરી કેરીનો ભાવ બરાબર કેટલો? તો શું આવશે, 5 કિલોગ્રામ અને આ 40 એ બંનેનો ગુણાકાર, એમાં 1 કિલોગ્રામ ભાગવાના. આ બંનેનો ગુણાકાર અને 1 કિલોગ્રામ નીચે આવી જશે. હવે 5 અને 40 એનો તમે ગુણાકાર કરશો તો કેટલો આવશે, 200 રૂપિયા. કેટલો? 5 ગુણ્યા 40, 40 ગુણ્યા 5 કેટલો આવશે, 200. તોતાપુરી કેરીનો ભાવ કેટલો તમને ચૂકવવો પડશે? તોતાપુરી કેરીનો ભાવ માટે તેણે 200 રૂપિયા ચૂકવ્યા હશે. કેટલા ચૂકવ્યા હશે એમને? તોતાપુરી કેરી માટે 200 રૂપિયા ચૂકવ્યા હશે. હવે પ્રશ્ન 5, શૈલેષભાઈ રૂપિયા 150 પ્રતિ કિલોગ્રામના ભાવની 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને 2000ની નોટ આપે છે તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે? શૈલેષભાઈ 150 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવની 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને 2000ની નોટ આપે છે તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે? તો શોધીએ, શૈલેષભાઈ 1 કિલોગ્રામના કેટલા રૂપિયા ચૂકવ્યા, 1 કિલોગ્રામના કેટલા રૂપિયા છે? 150નો ભાવ છે એટલે 1 કિલોગ્રામના 150ના ભાવે ખરીદે છે. તેથી શૈલેષભાઈએ 12 કિલોગ્રામ માટે શું આવશે, 1 કિલોગ્રામના 150, તો 12 કિલોગ્રામના કેટલા? તો 150 ગુણ્યા 12, 150 ગુણ્યા 12 ભાગ્યા 1 કિલોગ્રામ. તો તમે 150ના 12 વડે એનો ગુણાકાર કરશો તો કેટલો આવશે, 1800 રૂપિયા. 150 ગુણ્યા 12 કેટલો આવશે જવાબ, 1800 રૂપિયા. તો શૈલેષભાઈએ 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદવા 1800 રૂપિયા આપ્યા. શૈલેષભાઈએ 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદવા 1800 રૂપિયા આપવા પડશે અને શૈલેષભાઈએ દુકાનદારને કેટલા આપ્યા હતા? તો દુકાનદારને 2000ની નોટ આપે છે. દુકાનદારને 2000ની નોટ આપે તો શું, કેટલા પાછા દુકાનદાર આપશે? તો 2000માંથી 1800 રૂપિયા બાદ થશે. 2000 માઇનસ 1800, અહીંયા શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય જશે તો શૂન્ય, શૂન્યમાંથી 8 જશે નહીં. તો આગળ આપણે દસકો લીધો, 2 છે દસકો લીધો એટલે અહીંયા 1, અહીંયા 0નો દસકો 10, તો 10માંથી 8 જશે તો કેટલા આવશે, 2. હવે આ 1માંથી 1 જશે તો શૂન્ય, તો કેટલા રૂપિયા પાછા આવશે, 200 રૂપિયા. દુકાનદાર તેમને 200 રૂપિયા પાછા આપશે. દુકાનદાર તેમને 200 રૂપિયા પાછા આપશે. પ્રશ્ન 6 છે, 25 મહિલાઓએ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરી છે. પ્રત્યેક મહિલા દર મહિને રૂપિયા 125 બચત કરી બેંકમાં જમા કરાવે છે તો આ બેંકમાં દર મહિને કુલ કેટલા રૂપિયા જમા થશે? 25 મહિલાઓએ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરે છે. આમાં કીધું છે કે 25 મહિલાઓ ભેગી થાય છે અને આમ્ર બેંકની શરૂઆત કરે છે.
પ્રત્યેક મહિલા, દરેક મહિલા દર મહિને 125ની બચત કરે છે. એક મહિલા દર મહિને 125ની બચત કરે છે અને બેંકમાં જમા કરાવે છે. 125 બચત થાય છે અને બેંકમાં એ જમા કરાવે છે. તો આ બેંકને દર મહિને કુલ કેટલા રૂપિયા જમા થશે? તો એક મહિલા દર મહિને રૂપિયા 125 જમા કરાવે છે. તેથી 25 મહિલા દર મહિને જમા કરાવે તો કેટલા જમા કરાવે? 25 મહિલા ગુણ્યા 125. 25ને 125 વડે ગુણો એને ભાગ્યા 1. તો 25 ગુણ્યા 125 તમે કરશો તો કેટલા આવશે? 3125, એટલે કે 3125 રૂપિયા આવશે. 125 ગુણ્યા 25 કરીએ ત્યારે કેટલા આવશે? 3125 રૂપિયા. તેથી બેંકમાં દર મહિને કુલ 3125 રૂપિયા જમા થશે. પ્રશ્ન 7 છે. રેખાબહેને આમ્ર બેંકમાંથી લારી ખરીદવા રૂપિયા 4500ની લોન લીધી. તેમણે એક વર્ષ સુધી દર મહિને 400 બેંકને પાછા ચૂકવ્યા. તો તેમણે કુલ કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું? રેખાબહેને આમ્ર બેંકમાંથી લારી ખરીદવા 4500ની લોન લીધી. તેમણે એક વર્ષ સુધી દર મહિને 400 રૂપિયા બેંકને પાછા ચૂકવ્યા. તો તેમણે કુલ કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું? રેખાબેને 4500ની લોન લીધી હતી બેંક જોડેથી અને એક વર્ષ માટે દર મહિને 400 રૂપિયા બેંકને પાછા આપતા હતા. તો કેટલું વ્યાજ મળ્યું? તો આપણે એમને 12 મહિને કેટલા રૂપિયા આપ્યા છે એ શોધી લઈએ પહેલાં. કે રેખાબહેને લારી ખરીદવા કેટલાની લોન લીધી? 4500ની લોન લીધી. એક મહિને 400 રૂપિયા બેંકમાં જમા કરાવે છે. તો 12 મહિને કેટલા? એક મહિને કેટલા રૂપિયા જમા કરાવે છે? 400 રૂપિયા. તો 12 મહિને કેટલા? તો 12 ગુણ્યા 400. 400 રૂપિયા ગુણ્યા 12 મહિના ભાગ્યા 1. તો 400 ગુણ્યા તમે 12 કરશો તો કેટલો આવશે? 4800 રૂપિયા. કેટલો આવશે? 4800 રૂપિયા. તો 12 મહિનામાં 4800 રૂપિયા ભરે છે. એ 12 મહિનાના કુલ કેટલા ભરે છે? 4800. પણ વર્ષના અંતે, એટલે કે એમને લોન કેટલાની લીધી છે? 4500ની. તો વર્ષના અંતે બરાબર 4800માંથી 4500 તમે બાદબાકી કરશો તો 4800 રૂપિયા માઇનસ 4500 તો કેટલા રૂપિયા આવશે? 300 રૂપિયા. એની બાદબાકી કરશો તો 300 રૂપિયા વધે. તો રેખાબહેને વર્ષના અંતે 300 રૂપિયા વ્યાજ ચૂકવ્યું. તો વર્ષના અંતે એમને કેટલું વ્યાજ ચૂકવ્યું? રેખાબહેને વર્ષના અંતે 300 રૂપિયા વ્યાજ ચૂકવ્યું. કેટલું? 300 રૂપિયા. લીનાબહેને આમ્ર બેંકમાંથી કલમી આંબાના નવા છોડવા ખરીદવા રૂપિયા 21500ની લોન લીધી. તેમણે એક વર્ષમાં કુલ 23400 બેંકને પાછા ચૂકવ્યા. તો તેમણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? લીનાબહેને આમ્ર બેંકમાંથી કલમી આંબાના નવા છોડવા ખરીદવા રૂપિયા 21500ની લોન લીધી. તેમણે એક વર્ષમાં કુલ 23400 બેંકને પાછા ચૂકવ્યા. તો તેમણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો લીનાબહેને એક વર્ષમાં કુલ 23400 બેંકને પાછા ચૂકવ્યા. તો એક વર્ષમાં કેટલા મહિના હોય? 12 મહિના.
तो एक महीना माटे कितना आवशे, एक वर्ष बराबर 12 महीना, तो एक वर्ष में एमने कितना चुकव्या हता, 23,400, तो एक महीना माटे शू आवशे, 23,400 रुपया माथी 12 महीना बात करशो, एटले के 12 बात कर दे, तो 23,400 भाग्या 12 करो, तो 12 एका 12, 23 माथी 12 जशे तो कितना आवशे 11, पछी ऊपर थी आपणे 4 नीचे उतारा तो 12 9 108 कितना वधशे 6, ऊपर थी 1 0 उतारी એટલે કે 60, तो 12 5 60 અહીંયા 2 0 ઉપર થી 1 બીજી 0 ઉતરશે, હવે આગળ ભાગ નહીં ચાલે તો આ શૂન્ય આપણે અહીંયા મૂકી દીધી, તો કેટલા રૂપિયા આવશે એક મહિનામાં 1,950 રૂપિયા 1,950 રૂપિયા લીના બહેને દર મહિને 1,950 રૂપિયા ચૂકવ્યા હશે, કેટલા ચૂકવ્યા હશે 1,950 રૂપિયા ચૂકવ્યા હશે. હવે આગળ છે પ્રકરણ 6, એનો પહેલો પ્રશ્ન છે 8 અને 16 ના સામાન્ય અવયવો જણાવો. 8 અને 16 ના સામાન્ય અવયવો જણાવો, તો આના પણ આપણે ઉકેલ મેળવી લઈએ. 8 અને 16 ના સામાન્ય અવયવો જણાવો. 8 અને 16 ના સામાન્ય અવયવો માટે તમારે પહેલા 8 ના અને 16 ના અવયવો શોધવા પડશે, તો 8 ના અવયવો થશે, 8 ના અવયવો કયા કયા થશે, 1 2 4 8 અવયવો, એટલે કે કોઈ પણ 2નો ગુણાકાર એ આ સંખ્યા આવી જોઈએ. તો અને 16 ના શું છે, 1 2 4 8 અને 16 સામાન્ય એટલે કે 8 અને 16 બંનેમાં હોય તેવા, તો બંનેમાં કયા કયા છે, 8માં 1 1 સામાન્ય છે, 2 2 પણ બંનેમાં છે, 4 4 પણ બંનેમાં છે, અને 8 8 પણ બંનેની અંદર છે, તો આનો કેટલો થશે સામાન્ય અવયવો, 1 2 4 અને 8 કયા થશે, 1 2 4 અને 8. હવે પ્રશ્ન 2 છે, 40 અને 50 ના સામાન્ય અવયવો જણાવો. તો સામાન્ય અવયવો માં શું થશે, એના 40 એટલે કે 40નો કોઈ પણ 2નો ગુણાકાર એ 40 આવવો જોઈએ, તો કયા કયા આવશે, 40 એકા 40 આ, 20 2 40, 10 4 40 અને 8 5 40, તો એ બધા શું થશે, એ 40ના અવયવો, એટલે કે આ દરેકને જે સંખ્યાને 40 વડે ભાગી શકાતી હોય એ સંખ્યા એ એના અવયવો છે, એટલે કે કોઈ પણ સંખ્યાને જે સંખ્યા વડે વિભાજ્ય એટલે કે ભાગી શકાતી હોય તો એ સંખ્યા આ સંખ્યાની શું થશે, વિભાજ્ય અવયવ. તો 40ના કયા કયા આવશી, 1 2 4 5 8 10 20 40 અને 50ના 1 2 5 10 25 અને 50. 50ના કયા કયા આવશે, 1 2 5 10 25 50. તો બંનેના સામાન્ય, સામાન્ય એટલે કે બંનેની અંદર હોય તેવા, તો સામાન્યમાં કયા કયા આવશે, બંનેમાં 1 1 છે, 2 2 5 અને 10, તો એના સામાન્ય કયા આવશે, 1 2 5 10. હવે ત્રીજો છે, 36 અને 45 ના સામાન્ય અવયવો જણાવો. 36 અને 45 ના સામાન્ય અવયવો જણાવો. તો 36ના કયા કયા અવયવો આવશે, 1 2 3 6 4 6 9 18 અને 36 કયા કયા આવશે, 1 2 3 4 6 9 18 અને 36. એ રીતે 45ના કેટલા આવશે, 1 3 5 9 45 1 3 5 9 અને 45. તો એના સામાન્ય અવયવ બંનેમાં 1 1 છે, 3 3 અને 9 9, તો કેટલા આવશે, 1 3 9. હવે 4, 2 અને 6 ના પ્રથમ 2 સામાન્ય અવયવી જણાવો. 2 અને 6 ના પ્રથમ 2 સામાન્ય અવયવી જણાવો. અવયવી એટલે કે જે સંખ્યા આપ
આપી હોય એના ગુણક. ગુણક એટલે કે બે ને એક વડે ગુણો, બે ને બે વડે, બે ને ત્રણ વડે, એમ એના ગુણક. એ બધા શું આવશે? અવયવી. એટલે બે ને તમે બે વડે ગુણો, બે ને એક વડે ગુણો તો કેટલા આવશે? બે એકા બે, બે વડે ગુણો તો ચાર. એટલે કે ટૂંકમાં આપણે કહીએ તો બે બે નો ઘડિયો, એટલે કે ઘડિયાળ, ઘડિયો જે છે એ શું આવે? એ સંખ્યાના અવયવી આવે. એટલે કે એવું નહીં કે ઘડિયામાં 10 સુધી આવે એટલે કે 10 જ અવયવી હોય, પણ એ આગળ પણ આવી શકે. એટલે કે બે ને 11 વડે ગુણો, બે ને 12 વડે ગુણો, બે ને 13 વડે ગુણો, એમ દરેકે દરેક સંખ્યા એ એના શું હશે? અવયવી. તો બે ના અવયવી કયા આવશે? 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. શું આવશે? આ છે 18, 20. એમ ક્રમશઃ આગળ આવે એટલે કે અનંત સુધી આવે. હવે 6 ના કયા આવશે? તો 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54, 60, એમ આગળ અનંત સુધી. તો પ્રથમ બે સામાન્ય, તો પહેલા જે બે આવતા હોય સામાન્ય તે, તો પહેલાં આમાં 6 આવે છે, બંનેમાં 6 છે અને બંનેમાં 12 છે. પ્રથમ બે સામાન્ય અવયવી કયા કયા આવે? 6 અને 12. હવે કીધું હોય 3 લો તો કયો આવશે બીજો આગળ? 18, જે બંનેની અંદર આવે. અને જો 3 કીધા હોય તો શું આવશે? બીજા 3માં 18, એનો સામાન્ય અવયવી આવશે. હવે પાંચમો છે, 4 અને 5ના પ્રથમ બે સામાન્ય અવયવી જણાવો. તો 4 અને 5ના પ્રથમ બે સામાન્ય અવયવી જણાવો. તો 4ના અવયવી કયા આવશે? 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, એમ અનંત સુધી. એ જ રીતે પાંચમાં કેટલા આવશે? 5, 10, 15, 20, 25, 30, 35, 40, 50, એમ અનંત સુધી. પણ આપણે કેટલા? પ્રથમ બે જ લેવાના છે. તો 40માં બંનેના, સોરી, 4 અને 5માં બંનેમાં હોય પહેલો કયો છે? 20, અને બીજો કયો છે? 40. તો પ્રથમ બે સામાન્ય અવયવી કેટલા આવશે? 20 અને 40. હવે પ્રશ્ન 6 છે, 10 અને 20ના પ્રથમ બે સામાન્ય અવયવી જણાવો. 10 અને 20ના પ્રથમ બે સામાન્ય અવયવી જણાવો. તો 10ના કયા કયા આવશે? 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, એમ અનંત સુધી. એ રીતે 20ના કયા આવશે? 20, 40, 60, 80, 100, 120, 140, 160, 180, 200, એમ અનંત સુધી. તો બંનેમાં સામાન્ય કયા કયા આવશે? તો બંનેમાં સામાન્ય 20, 20, 40, 40. આગળ જોઈએ તો 60 આવે, 80 આવે, પણ આપણે કયા લેવાના છે? ફક્ત બે જ સામાન્ય અવયવી લેવાના છે. તો પ્રથમ બે સામાન્ય અવયવી કયા આવશે? 20 અને 40. શું આવશે? 20 અને 40. હવે આગળ છે, 32નું અવયવ વૃક્ષ બનાવો. કે કયું કીધું છે? 32નું અવયવ વૃક્ષ બનાવો. તો 32નો કોઈ પણ એક બેનો ગુણાકાર, એટલે કે આપણે અહીંયા લીધો છે કે કોઈ પણ બેનો ગુણાકાર 32 થતો હોય એવા કોઈ બે આપણે સંખ્યા લીધી. તો અહીંયા આપણે લીધી છે 16, 2, 32. હવે બેના આગળ કોઈ ભાગ પડતા નથી. હવે 16ના કયા બે ભાગ પડશે? 8, 2, 16, એટલે કે 2×8 જે ભાગ પડતા હોય તે. હવે બેના આગળ ભાગ નહીં પડે, 8ના કેટલા ભાગ પડે છે? ફરી 2, 2 અને 4, 4×2, 8. આ બેના નહીં પડે તો 4ના આગળ પડશે, કેટલા પડશે? 2×2. હવે કોઈ આગળ પડે છે? તો નથી પડતા. તો આ જે બે, આ જે બે આવ્યા, 2×2×2, આ 2 અને આ 2, આ દરેક એ શું થશે? 32ના અવિભાજ્ય અવયવો. અવિભાજ્ય એટલે કે જેને આગળ ભાગ પાડી શકાતા નથી.
બેને તમે આગળ ભાગ પાડો તો શું આવશે? બેને આગળ ભાગ પાડી શકો છો? ફક્ત બે એકા બે, એના સિવાય કોઈ તમે ભાગ પાડી શકો? તો ના. તો એવી જે સંખ્યાઓ છે કે જેને આગળ ભાગ ના પાડી શકાય, ફક્ત એનો ભાગમાં શું આવે? એ સંખ્યા અને એક, એ બંને આવે. તો એવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. હવે 50નું અવયવ વૃક્ષ. તો 50ના અવયવ વૃક્ષ માટે આપણે 2 × 25 લીધા. 2ના અવયવો નથી પડતા તો આપણે 25ના અવયવો પડે છે. કેટલા પડે છે? 5 અને 5. 5ના આગળ કોઈ આગળ ભાગ પડશે? તો નહીં પડે. હવે 9મો છે, 99નું અવયવ વૃક્ષ બનાવો. તો 99 એના જે 2 ભાગ પડતા હોય, અહીંયા 11 9 99, 11ના આગળ ભાગ નહીં પડે. તો 9ના કયા 2 ભાગ પડશે? 3 × 3, 3 × 9, એટલે 3 × 9 થશે. હવે 3ના આગળ ભાગ પડશે નહીં. તો કેટલા સુધી આવશે? અહીંયા સુધી. હવે 10, આપેલી સંખ્યાના અવયવો જણાવો. અવયવો લખવાના છે 24. તો 24ના કયા કયા અવયવો થશે? 1 2 3 4 6 8 12 24. કયા કયા આવશે? 1 2 3 4 6 8 12 24. હવે 11મો પ્રશ્ન છે, આપેલી સંખ્યાના અવયવો જણાવો. તો 40ના અવયવો શોધવાના છે. તો 40 = 1 2 4 5 8 10 20 40. તો 40ના કયા કયા અવયવ આવશે? 1 2 4 5 8 10 20 40. હવે 12મો પ્રશ્ન છે, આપેલી સંખ્યાના અવયવો જણાવો. તો 90 આપેલા છે. તો 90ના કયા કયા થશે? 90. તો 1 2 3 5 6 9 10 15 18 30 45 90. 1 2 3 5 6 9 10 15 18 30 45 90. હવે 13મો પ્રશ્ન છે, 16ના પ્રથમ 4 અવયવી લખો. અહીંયા ફક્ત પ્રથમ 4 અવયવી કીધા છે. તો અહીંયા 16ના કયા કયા અવયવી આવે? 16 32 48 64 80 96, એમ આગળ અનંત સુધી આવે. પણ આપણે પ્રથમ 4 જ લખવાના છે. તો પ્રથમ 4 અવયવી કયા આવશે? 16 32 48 64, 16 32 48 64. હવે 13ના પ્રથમ 4 અવયવી લખો. 13ના પ્રથમ 4 અવયવી લખો. કયા આવશે 13ના? તો 13 26 39 52 65 78 અને 91. કયા આવશે? 13 26 39 52 65 78 91, એમ અનંત સુધી પ્રથમ 4 છે. તો પ્રથમ 4 અવયવી બરાબર 13 26 39 52, 13 26 39 52. હવે 15મો પ્રશ્ન છે, 14ના પ્રથમ 4 અવયવી લખો. 14ના પ્રથમ 4 અવયવી લખો. તો 14ના અવયવી, તો 14 28 42 56 70 84 98, એમ અનંત સુધી આવે. 14ના કયા આવશે? 14 28 42 56 70 84 98. તો પ્રથમ 4 અવયવી કયા આવશે? 14 28 42 56, 14 28 42 56. તો 14 28 42 56. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. તો અહીંયા આપણે અત્યાર સુધી રાખીએ છીએ. અને આજનું તમારું હોમવર્ક છે, જે પ્રશ્ન 3 જે છે એ નોટબુકમાં લખવો. પ્રશ્ન 3 જે છે એ તમારે નોટબુકની અંદર લખવાનો છે.